હેલો દોસ્તો જ્ઞાન ગમ્બત ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠનું પ્રકરણ નંબર સાત દેશભક્ત જગડુષા વિશે જોઈશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે લેખક પરિચય લઈએ મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો જોઈએ રમણલાલ પિતમ્વરદાસ સોની અપાઠના લેખક છે એમનું નામ તમે હાલ જોયું જન્મ છે ઈસવીસન ઓગણીસો આઠ અને સ્થળ છે કોકાપુરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મૃત્યુ છે ઈસવીસન બે હજાર છમાં માં એમનું મૃત્યુ થયું હતું તો મિત્રો આવા લેખક વિશે ચાલો આપણે વિશેષ પરિચય લઈએ તેમણે રવિન્દ્રનાથ ઠાકુર અને શરદ બાબુના ઘણા બંગાળી પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તેઓ બાળકાવ્યો વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે તેમની સાહિત્ય સેવા માટે ઓગણીસો છન્નુંમાં રણજીતરામ ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો વિશ્વની લોકકથાઓ ગ્રીસનો લોકકથા ભંડાર સંતસાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તો ચાલો મિત્રો હવે આપણે પાઠ જોઈએ તો દેશભક્ત ઝઘડું છે આ પાટણની વાત છે તો પાટણ તમને ગુલાબી કલર કરીને બતાવ્યું છે તો ચાલો જોઈએ પાટણના રાજા વિશ્વળદેવનો દરબાર તમે દરબાર જોઈ રહ્યા છો રાજા બેઠા છે મંત્રીઓ બેઠા છે અને એક જોશીજી પણ બેઠા છે રાજા વિશ્વદેવ દરબાર ભરીને બેઠા છે પણ સૌના મો ઉદાસ છે આખા દરબારમાં જાણે નિરાશાની ઘીરી છાયા ફરી વળેલી છે નિરાશા દેખાય છે મિત્રો જોશીના મોં ઉપર રાજાના મોં ઉપર અને મંત્રીઓના મોં ઉપર નિરાશા દેખાય છે રાજ રાજાની સામે રાજ જોશી ટીપણું પહોળું કરીને બેઠા છે તે તેઓના બેઠા પર આંકડા માંડે છે રાજ જોશી તમે જોઈ શકો છો કે ચોપડી લઈને બેઠા છે અને કંઈક ગણે છે આંગળીના વેઢા પર એવું બધા કહેવું છે તે જોશીજી આ વર્ષે વરસાદ નથી રાજાએ કહ્યું તો જોશી જવાબ આપે છે મહારાજ મને થાય છે કે કારવાણી ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ નથી જતી જો જોશીજી બોલે છે એટલે જોશીજીનું કહેવું છે કે આ કારવાણી ઉચ્ચારતા એટલે કે આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી એવું જોશીજીનું કહેવું છે સમજી ગયો હું સમજી ગયો જોશી હવે બોલવાની જરૂર નથી બધું જ સમજાઈ ગયું રાજાથી હવે બોલવાની જરૂર નથી કે આ વર્ષે પણ વરસાદ નથી અમને જીવાડો અમને ખાવાનું આપો અમે મરી જઈએ છીએ મિત્રો આ જે નાગરિકો છે માથે પાગડી પહેરી છે એ ભૂખે મરે છે તો રાજાને કહે છે કે અમને જીવાડો મારી રાંકડી રૈયત ભૂખે મરે છે હવે તો એક જ આશા ઝઘડું છ રહે છે રાંકડી એટલે ભૂખી પબ્લિક છે ભૂખ્યા લોકો છે તો હવે રાજાને એક આશા ઝઘડું છાને છે એવું રાજા કહે છે રાજા ફરી કહે છે પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે આ જ કાલમાં આવી જવા જોઈએ તો એક પ્રધાનને રાજાએ કચ્છ મોકલ્યા છે આ કચ્છના સોદાગરને બોલાવવા માટે તો મહારાજ કચ્છના શાહ સોદાગર ઝગડુષા વધારે છે પ્રધાનજી પણ સાથે છે મિત્રો એક સૈનિક તમે જોઈ શકો છો એ બોલ્યો કે કચ્છના શાહ સોદાગર છે એ વધારે છે અને એમની સાથે ઝગડુશા પણ છે તો હવે ઝગડુષા આવી ગયા છે રાજાએ કહ્યું એકદમ એકદમ એમને અંદર લઈ આવો રાજાને પણ આનંદ છે તો એમને અંદર લઈ આવવા માટે કહે છે તો સૈનિક કહે છે મહારાજ પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગદુષા શાહ સોદાગર છે તેમને સત્કાર કરવા આપ પોતે તો રાજ સૈનિકનું એવું કહેવું છે કે મહારાજ એમનો સ્વાગત સ્વાગત કરવા માટે તમે પોતે આવો સમજો સમજો એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઈએ પ્રધાનજીની વાત સાચી છે રાજાને બધું જ સમજાઈ ગયું એમણે કીધું કે હા આવા મહાન માણસની આવા મોટા માણસની શા સોદાગરની જે સ્વાગત કરવા માટે સત્કાર કરવા માટે મારે જવું જોઈએ મહારાજ આ કેમ યાદ કર્યો મને મિત્રો જગડુશ આવી ગયા છે અને પૂછે છે કે મને કેમ યાદ કર્યો તો સુખ દુઃખની વાતો કરવા રાજાએ કહ્યું શેઠજી ગુજરાતમાં આજે ત્રણ વર્ષથી કારમાં દુકાળ ચાલે છે રાજાએ જે હકીકત હતી એ જણાવી તો જડુષા કહે છે એકલા ગુજરાતની એક આ વાત કરો છો આખા હિન્દુસ્તાનમાં આ દુકાળ છે તો જડુષાએ કહ્યું એકલા ગુજરાતમાં નહીં હિન્દુસ્તાનમાં આજ તકલીફ છે દુકાળ છે વધે સિંધ મેવાડ માળવા કાશી ઠેડ કંધાર લગી આ જે લોકો ભૂખે મરે છે અને પાનખંડમાં પાંદડા ખરે તેમ ખરે છે તો આખા ગુજરાતમાં દુખ આખા ભારતમાં દુકાળ છે પાલખંડમાં જેમ પાંદડા ખરતા તમે જોયા છે એમાં અત્યારે માણસો મળી રહ્યા છે તો ઝગડુ શાહે કહ્યું વખત એવો બારીક છે ભલભલાની લાજ જવાનો વખત છે એક સમય બહુ ખરાબ આવ્યો છે લોકો ભૂખે મરી રહ્યા છે સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલું કાઢી ગાય છે મુઠી ધાન સારું મા બાપ છોકરા વેચે છે શી ખબર શું થવા બેઠું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે મુઠી ધાન સારું મા બાપ છોકરાને વેચવા બેઠા છે અને સાત ખોટનો દીકરો હોય એટલે એકનો એક દીકરો હોય તો એના મોંમાંથી બાપ રોટલું કાઢી લે છે એવું જગડુશા બોલે છે તો રાજાએ કહ્યું રામજી રાખશે તે રહેશે પણ આવી વખતે રિયતની ટકાવી રાખવાનો પણ રાજ્યનો ધર્મ છે તો રાજાએ કીધું ભગવાન બધું સાચવશે પણ આવી સમયે પ્રજાને સાચવવી પણ એક રાજ્યનો એક રાજાનો ધર્મ છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોમાં આવા જ શબ્દો શોભે મને એ સાંભળીને બહુ આનંદ થાય છે તો ઝગડુષાએ કીધું તમે પ્રજાવત્સલ રાજા છો પ્રજાની ચિંતા કરો છો અને તમારા મોમાં આવા જ શબ્દો શોભે છે રાજાજી મેં તો સાંભળ્યું છે કે આપે આપણા ધાનના ભંડાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દેવા છે જગડુ શાહે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમે ધનના કોઠારો અને ધનના ભંડાર તમે ખુલ્લા મૂકી દીધા હતા રાજા કહે છે મૂકી દીધા હતા હવે તો એ ખાલી થઈ ગયા છે રાજા કે મેં મૂક્યા હતા પણ એ પણ હવે ખાલી થઈ ગયા છે હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોએ ખાલી ખમ પડે છે રાજા કહે છે કે હવે તો એ પણ ખાલી થઈ ગયું છે પેટનો ખાડો પૂરવા માટે પબ્લિકનો આજે બધું પતી ગયું છે રાજા બોલે છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ને ઉણો જ છે પબ્લિક તો હજી ભૂખી જ છે રાજા બોલે છે ધાર્યું હતું કે ઓણ સાર વરસાદ આવશે ને સૌ સારા થશે પણ રાજાના મનમાં હતો કે બે ત્રણ વર્ષથી વરસાદ આવતો નથી પણ આ વખતે વરસાદ આવશે તો બધું સારું થઈ જશે રાજા કહે છે વરસાદ આવ્યો નહીં અધુરામાં પૂરું તીર પડ્યા લોકો ત્રાહીમાં આ પુકારે છે વરસાદ તો આવ્યો નહીં અને તીર પડ્યા લોકો કંટાળી ગયા છે અમે મરી જઈએ છીએ અમને જીવાડો અમને અનાજ આપો પબ્લિક તો ભૂખે બૂમો પાડી રહી છે ઝઘડું છે છે ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી લોકો ભૂખ્યા છે બોલવાની પણ તાકાત હવે એમનામાં રહી નથી રાજા કહે છે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં રાજા કહે છે વસ્તીનું દુઃખ છે મારું દુખ છે કોઈ નિવારણ દેખાયું નહીં એટલે ત્યારે હું મૂંઝાય એ વખતે તમે યાદ આવ્યા રાજા કહે છે હું ચિંતામાં પડે હું મૂંઝાયો એ વખતે ઝઘડું શા તમે યાદ આવ્યા ઝઘડું કહે છે હું યાદ આવ્યો કેવી રીતે યાર ઝઘડું છે મને કેમ યાદ કર્યું તમે આ સમયે રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુષાની માલિકીની કેટલીક અનાજની વખારો છે રાજાએ કીધું કે ઝગડુષાની માલિકની વખારો વખારો પાટણમાં છે એવું મેં સાંભળ્યું છે તો ઝગડું શકે છે ઝગડુષાની માલિકની અનાજની વખારો મહારાજ આપની કંઈક ભૂલ થતી લાગે છે ઝગડુશાના માલિકીની કોઈ અનાજની વખારો છે જ નહીં આવું ઝઘડું શકે છે મારા તમારી કોઈ ભૂલ થાય છે ઝઘડું શકે છે મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી તો ઝગડુષા કહે છે કે કોઈ જ વખાર મારી તો નથી તો રાજા કહેતા તો અમે સાંભળ્યું શું તો રાજા કહે છે મેં તો સાંભળ્યું છે કે તમારી વખારો છે ઝગડુશા કહે છે કંઈક સમજ ફેરસ હશે મહારાજ કારણ કે વખારો મારી ખરીને વખારો ઝગડું શાની એવું વખ એવું ઝગડું શાનું કહેવું છે તો રાજા કહે છે વખારો આપની છે ને છતાં આપણી માલિકી નથી એમ આપનું કહેવું છે વખારો આપની છે છતાં આપની નથી એવું આપણું કહેવું છે તો ઝઘડું શાહે છે વાત એમ છે કે વખારો મારી એ વિશે કંઈ શંકા નહીં ઝઘડું શાહે કાબૂલી કે વખારો તો મારી છે તો રાજા અને એ વખારોનું અનાજ તો અનાજ કહોનું રાજાએ પૂછ્યું તો એ અનાજ મારું નથી ઝઘડું શાહે કીધું કે અનાજ મારું નથી એ અનાજ તમારું નથી તો શું તમે એ કોઈને દઈ દીધું શું અનાજ તમે કોઈને આપી દીધું છે રાજા કહે કોને દીધું ક્યારે દીધું હું તમને એના મોં માગ્યા દામ આપવા તમે મને કીધું હતું તમે જે દામ માગો એ હું તમને આપત રજડુષા કહે છે કે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે એ નક્કી છે કે મારું અનાજ નથી એ તો રજડુષ આગળ મેં કોને દીધું ને ક્યારે દીધું એ જાણવું હોય એમ કરો ને એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને એ કોનું છે અનાજ એ જાણવું હોય તો એની તપાસ કરાવો વખારોની રાજા કહે છે કે કેવી રીતે ખબર પડશે રાજાના મનમાં પ્રશ્ન થયો એ કેવી રીતે ખબર પડે તો ઝઘડું શકે છે એમ જ ખબર પડશે દરેક કે દરેક વખારમાં અંદર ભીંતપત્ર પર તાંબા પત્રમાં લેખ લખાવીને જળાવેલ છે તો દરેક કે દરેક વખારમાં ભીંતપત્ર જડાવેલ છે તો ઝડપી શકે તેમાં એ અનાજના માલિકના નામ ઠામ બધું જ લખેલું છે એમાં અનાજના માલિક કોણ છે નામ ઠામ બધું જ તમને માહિતી મળી જશે રાજા ઠીક છે ઠીક છે તો રાજા કહે છે કે હું એ માલિકની પાસે જઈશ ને એ કહીશ કે સુકાળ થઈ તને એક એક દાણા સાથે એક એક મોતી ગણીને આપીશ પણ આજે મારી પર આટલી દયા કરે એક એક દાણા સાથે એક મોતી ગણીને હું આપીશ પણ આજે મારા પર આટલી દયા કરો તો જરૂર શકે છે કે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને જરૂર અનાજ મળે છે રૈયતનો જેને ખ્યાલ છે એને ફરજિયાત અનાજ મળશે તો રાજા કહે છે મળી રહે છે કોટવાડજી જાઓ વખારો ઉઘાડો અને લેખ એ લઈ આવો કોટવાડજી જાઓ એ વખારોને ઉઘાડો અને લેખ હાલ જ એ લઈ આવો તો સૈનિક કહે છે જેવી આજ્ઞા મહારાજ મહારાજની આજ્ઞા સૈનિકને માનવી જ પડે તો એને કહેવું જેવી આજ્ઞા મહારાજ તો ઝગડુષા કહે છે મહારાજ આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી અહીં ઝગડુષા તો તૈયાર થઈને જ આવ્યો હતો ઝું શકે છે હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે મેં ક્યારના એમને મોકલી દેવા છે હમણાં હાલ મારા માણસો લેખ લઈને આવશે ઝઘડું છે મેં એમને મોકલી દીધા છે તો જગડું શકે છે હા મહારાજ પંડિતજી પાસે વંચાવો અને લેખ આવે છે તો એ જે વ્યક્તિ છે લેખ લઈને આવે છે પંડિતજી પાસે વંચાવવાનું કહે છે તો પંડિતજી પાસે વંચાવવાનું છે તો આગળ જોઈશું રાજા પંડિતજી લોઆ લેખ વાંચો લેખ વાંચો એવું મહારાજ પંડિતજીને કહે છે તો પંડિતજી બોલે છે મહારાજ સાંભળો આમાં લખ્યું છે કે આ વખાર ઝગડું છે પણ વખારમાંનું બનવું અનાજ એના ભૂખે મરતા ભાઈ પાંડુઓનું છે તો અનાજ ઝગડું છે પણ અનાજના દાણા ઉપર ઝગડું હક નથી એના ઉપર દેશની ભૂખે મરતી જનતાનો હક છે તો જોશીજી કહે છે કે દેશની ભૂખે મરતી વસ્તી જ અનાજની માલિક છે એને એક દાણા પર પણ ઝગડુંશાનો હક નથી તો રાજા કહે વાહ જગડુષા વાહ રાજા પણ ખુશ થઈ થયા છે ને જગડુશાની વાહ વાહ કરે છે રાજા કહે છે કે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી પાછો પ્રશ્ન થયો રાજા તમે તો કહેતા અનાજ તમારું નથી તો જગડુશા કહે તો મારું છે એ તો ગરીબોનું છે આ અનાજમાંથી એક દાણો લેવાનો મને હક નથી રાજા જગડુશાએ કહ્યું કે આ અનાજનો દાણો લેવાનો પણ મને હક નથી તો જોશીજી કહે છે મહારાજ સાંભળો હવે એવું બીજી વખાણો લેખ વાંચું છે એટલે આમાં બીજો લેખ પણ આવે છે અને જોશીજી વાંચે છે તો આમાં લખ્યું છે કે વખાર જગડુશાની છે પણ વખારમાંનું બધું જ અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ પાંડુઓનું છે બીજી વખારમાં પણ આવું જ લખ્યું છે મિત્રો તો આગળ છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દારા પર પણ ઝગડુષાનો હક નથી દેશની ભૂખે મળતી વસ્તીજા અનાજની માલિક છે એના પર ઝઘડુંસાનો હક નથી બીજા પત્રમાં પણ જોશીજી આવું જ વાંચ્યું તો ફરી પાછા રાજા વાહ 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 અંદરથી ઉદ્ધાર નીકળી પડે છે તો જોશીજી ત્રીજો પત્ર હવે ત્રીજી વખાણનો આ લેખ સાંભળો આ વખત જગડુશાની છે પણ અનાજના એક દાણા પર પણ જગડુશાનો હક નથી દેશની ભૂખે મરતી વસ્તી જ આ અનાજની માલિક છે તો ત્રીજી વખારમાં પણ તમે જોઈ શકો છો કે જોશીજી એ જ વાંચે છે કે એક દાણા પર પણ ઝગડુષાનો હક નથી ફરી રાજા વાહ વાહ ઉકારી જાય છે એક પ્રધાન બોલે છે જગડુશાની જય હો જગડુશાની જય હો પ્રધાન રાજાની સાથે સાથે જગડુશાની પણ જય બોલાવે છે તો રાજા કહે છે જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં તમારી વખારો કેટલી તો જડુશા જવાબ ચાલી કંઈક ખસે મહારાજ ચાલીસ છે તો રાજા કહે છે ચાલીસ વખારો ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ એને હું એ જીવી ગયો તો રાજા ખુશ થઈ જશે કે મારી જે પ્રજા છે એ ભૂખે મરે છે હવે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી રાજા કહે છે જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જડુશા ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી તો રાજાએ કબૂલ્યું કે તમારા જેવા શ્રેષ્ઠીઓની જરૂર છે ત્યાં સુધી ગુજરાતને આંચ પણ આવે ને કોઈ તકલીફ આવશે નહીં તો વ્યક્તિઓ છે લોકો છે ગામના કહે છે ગુજરાતનો રાજા ગણું જીવો ગુજરાતનો શાહ સોદાગર ગૌ જીવો ગુજરાત રાજ્ય અમર પબ્લિક ખુશ થઈ જાય છે રાજાનો શાહ સોદાગરનું એ બહુ જ વખાણ કરે છે અને જયકાર બોલાવે છે તો મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો પાર્ટ ગમ્યો હશે તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો